એ સમજાવી શકીએ. ઓકે, આગળ વધીએ. તો અર્થ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. જો ભાઈ, પહેલાં તો એ આ બધું છે એ સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. એટલે મીન્સ કે કોઈ પણ સંચાલક છે એને કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ આ સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરી શકે છે. અને એક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એક નિયમો નથી, પણ એક ધારણા કરેલી હોય, અમુક રૂઢિઓ હાલતી હોય, અમુક છે અનુભવો છે, એ બધાનો નિચોડ છે. આ ત્રણ શબ્દ ધારણા, રૂઢિઓ અને અનુભવનો નિચોડ. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જુદી જુદી પરિસ્થિતિમાં ઘણા બધા તારણો મેળવ્યા હોય અને એ તારણો છે ઘણી વખત છે વ્યવહારોમાં સાબિત પણ થયા હોય અને એ અમલીકરણ પણ થયા હોય અને એ અમલીકરણથી છે બહુ સારા એવા પરિણામ પણ મળ્યા હોય. એ આપણે આગળ પીટર ડકર, હેનરી ફોયલ આ બધા વિશે જાણશું કે ભાઈ પીટર ડકર છે અને હેનરી ફોયલ છે એ બધા જે અને ફ્રેડરિક ટેલર છે આ બધા શું કરતા હતા, એ બધા કઈ બાબતથી જોડાયેલા હતા, એ બધી બાબત વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, આગળ વધીએ કે આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. એટલે ટૂંકમાં એ બધા સિદ્ધાંતો છે એ મેનેજમેન્ટની અંદર એક પાઠ તરીકે છે ધ્યાનમાં લેવાય છે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, તેથી યોગ ધ્યેય સિદ્ધિ સરળ બને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. ભાઈ, કોઈ પણ સંચાલન હોય, સંચાલક હોય, તેને માનવ સાથે કામ કરવાનું છે અને એ માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, કારણ કે માનવી છે એને એનું જે બિહેવિયર છે એને બેસ્ટ કરવા માટે, એ એડજસ્ટ કરવા માટે અમુક જે નિયમો છે, અમુક જે સિદ્ધાંતો છે એ ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આપણે જે હેતુ પાર પાડવાનો હોય તો એ પાર પાડવા માટે અમુક છે નિયમો અને સિદ્ધાંતો છે ઘડવા પડે. જો નિયમો અને સિદ્ધાંતો ન ઘડીએ તો પછી એ ધ્યેય સિદ્ધિ સુધી છે એ પહોંચી ન શકાય. તો એ બધી બાબતો છે એના વિશે આપણે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરશું નેક્સ્ટ જ્યારે એનું આવશે ત્યારે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. તો આ બધી બાબતો છે એ ખાસ યાદ રાખજો કે ભાઈ સિદ્ધાંતો છે એ માનવ વર્તણૂક સાથે છે એ જોડાયેલા છે, એ મહત્વની બાબત અહીં કહેવા માગે છે. હવે એનો ખ્યાલ, તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમય છે. કળા અને વિજ્ઞાન છે એ આપણે પ્રથમ ચેપ્ટરમાં બહુ સારી રીતે ભણી ગયા, બરાબર. હવે એક કળા તો વાત સાચી, કારણ કે માનવ સાથે જોડાયેલું છે અને કામ કરવાની રીત છે એટલે એને કળા કહી શકાય અને માણસો સાથે જ કામ કરવાનું છે. પણ વિજ્ઞાન એ વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય છે, સ્વાભાવિક છે. કળા અને વિજ્ઞાનનો સમય છે સમાવેશ થાય છે. તો વિજ્ઞાન છે એમાં સિદ્ધાંતો હોય જ અને શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જોડ નથી. ભાઈ વિજ્ઞાન છે એમાં નિયમ હોય કે ભાઈ આટલું આમ થાય તો આમ જ થાય, બરાબર. એચ પ્લસ ઓ ટુ કરો એટલે એચ ટુ ઓ થાય, કે એ તમે જે હાઇડ્રોજન ને ઓક્સિજનના બે પરમાણુ ભેગા કરો પાણી જ બને, એ વિજ્ઞાન છે. પણ અહીંયા તમારે સંચાલનના સિદ્ધાંતો જોડો નથી. એટલે ટૂંકમાં પરિવર્તનશીલ છે સિદ્ધાંતોના, સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરોને અવકાશ રહે છે. મિત્રો, તમે અત્યારની જ આપણે વાત કરીએ, લોકડાઉનની સ્થિતિ છે, આપણે સ્કૂલોની અંદર છે, જઈ શકતા નથી, શિક્ષકો ભણાવી નથી શકતા. તો હવે બધાએ શું ચાલુ કર્યું કે ઘણાએ છે ઝૂમ એપ્લિકેશનમાં ભણાવવાનું ચાલુ કર્યું. તો નવો સિદ્ધાંત એટલો નવી બાબત છે એ અપ્લાય થઈ કે વિદ્યાર્થીઓને, ભાઈ અત્યાર સુધી શિક્ષક છે બોર્ડ ઉપર કામ કરતો હતો, બોર્ડ વર્ક કરીને ભણાવતો હતો, મોઢે ભણાવતો હતો. ઘણા શિક્ષકો છે એ આખું એક્સપ્લેન કરીને સમજાવતો હોય. આપણે હિરેન સાહેબ છે ચિત્ર દોરીને ઘણી વખત સરસ રીતે સમજાવે છે. મનોજ સાહેબ છે બોર્ડ વર્ક કરી અને સરસ એની આગવી શૈલીની અંદર તમને એ યાદ રહી જાય એ રીતે ભણાવતા હોય છે. તો આ બધી બાબતો છે એ તમને એ જોવા મળતી
એની આખી સ્ટાઇલ છે એ બધું જોવા મળતું. પણ હવે તમને આ લોકડાઉનના સમયમાં માત્ર વિડીયો દ્વારા અને માત્ર પીપીટી ફાઇલ દ્વારા જ અને એ જ રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ. તો અત્યારે સમય એવો છે, એમાં ફેરફાર કર્યો આપણે. હું ફેરફાર કર્યો કે ભાઈ હવે ભાઈ બધા શિક્ષકો એ છે એ ઝૂમ એપ્લિકેશન થ્રુ અથવા વિડીયો લેક્ચર બનાવીને એવી રીતે ભણાવવાનું. તથ્ય ને ભાઈ, આ ડાયરેક્ટ સીધું ઉદાહરણ આપણે સમજી શકાય. તો એ માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો. જો ભાઈ, માનવ વર્તણૂક અને ટેકનોલોજી, ટેકનોલોજી એટલે આજે આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ ટેકનોલોજી જ છે. અત્યારે હું તમને જે ભણાવી રહ્યો, અત્યાર સુધી આપણે એકાઉન્ટ જ ભણાવ્યું. હવે અત્યારે બીજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન લેવાનો વારો આવ્યો, શું કામ ભાઈ કે ભાઈ અહીંયા કોઈ શિક્ષક આવીને આ રીતે છે પહોંચી વળે નથી. કારણ કે આવવા માટે છે એ દૂર સ્થળ છે અને લોકડાઉન છે એટલે એ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું જરૂરી છે. તો મને એમ થયું કે ભાઈ હાલો ઘર બેઠા આપણે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પણ ભણાવીએ. તો એ ભણાવવાનું ચાલુ કર્યું. તો સમયાંતરે બદલાતા રહે ને આ પરિવર્તનને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર, આપણે ફેરફાર કરવો પડે ભાઈ, બરાબર. તો જે ટેકનિક્સ છે એમાં આપણે ચેન્જીસ કરવો પડે, તો એ આપણે ચેન્જીસ પણ કરીએ છીએ. ઓકે, આગળ વધીએ. તો સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શક છે. કોઈ પણ ભાઈ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને ઘડતર કરવું હોય અને એના અમલીકરણ કરવું હોય તો એના માટેની એક વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. એટલે મીન્સ કે સિદ્ધાંત પ્રમાણે તમે જો કામ કરતા હોય તો ખરેખર તમારી જે નિર્ણયકરણની પ્રક્રિયા છે અને એ નિર્ણય નક્કી કર્યા પછીની જે અમલીકરણની પ્રક્રિયા છે એમાં એને ચોક્કસ માર્ગદર્શન છે મળી રહે છે. સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીઓની કાર્યદક્ષતામાં પણ વધારો કરી શકાય. કોઈ પણ કર્મચારીઓ છે અને આપણે બઢતી આપી હોય તો અમુક વખતે છે આપણે એના વર્ષોના અનુભવ પ્રમાણે બઢતી આપતા હોય છે અને અમુક છે એની કાર્યદક્ષતા કે કામ કરવાની જે કેટલી કુને છે એના લીધે આપણે બઢતી આપતા હોય છે. તો આ બધી બાબતો છે એ પણ આપણે જાણી શકીએ. તો આ બધું સંચાલનના સિદ્ધાંતની અંદર છે, આપણે દર્શાવી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તો વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી છે. સિદ્ધાંતો અને પ્રયુક્તો, પ્રયુક્તો એટલે શું? તો મેથડ ઓફ ટેકનિક્સ, બરાબર. જે આપણે એપ્લાય કરીએ છીએ બધી ટેકનિક્સ તે એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તોના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે, બરાબર. એટલે કે જ્યારે સિદ્ધાંતો છે એ પ્રયુક્તોના અમલ, એટલે મીન્સ કે આ બધી ટેકનિક્સ છે એ ટેક્સના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા. એટલે મીન્સ કે જ્યાં ટેકનિક્સના કોઈ પણ નિર્ણયો લેવાય તો એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને લેવાય. અત્યારે આપણે આ જે સિસ્ટમ અપનાવી તો એના માટેના જે અલગ અલગ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં લઈ અને પછી આપણે એ સ્ટાર્ટ કર્યું હોય. એટલે પ્રયુક્તિઓની તેમજ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો એ પણ એ જરૂરી છે કે ભાઈ એ સિદ્ધાંતો શું છે અને તમે જે ટેકનિક્સ છે કે મેથડ છે એ એપ્લાય કરો છો એ શું છે એ પણ સમજવું જરૂરી છે. ઓકે, મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. એટલે ટૂંકમાં જે કંઈ મૂલ્યો છે એ મૂલ્યો વચ્ચેનો જે ભેદ જાણવો જરૂરી છે અને એ મૂલ્યો છે એ સ્વીકારવા અને એ ઇચ્છનીય હોય છે અને તે નૈતિકતા સાથે સંબંધ ધરાવતા હોય છે. કારણ કે માણસની સાથે જ કામ કરવાનું છે એટલે નૈતિકતા છે એ હોવી જરૂરી છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે અને એ સિદ્ધાંતો આપણે જે હ્યુમન બિહેવિયર છે એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય અને સત્ય તથા માર્ગદર્શિકા, ટૂંકમાં એક એક સાચી બાબત છે અને એ અને માર્ગદર્શન પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સંચાલનના સિદ્ધાંતોમાં એના પ્રસ્તાવના, એનો અર્થ અને એના ખ્યાલ વિશેનો ખરેખર વિસ્તૃત આપણે અભ્યાસ કર્યો. ઘણા વર્ષો પછી વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન છે એ વિદ્યાર્થી સમક્ષ લેવાનો મોકો મળ્યો છે. તો ખાસ વિદ્યાર્થીઓ છે એ આપણે એકાદું લેક્ચર છે, એકાદું આ જે લેસન છે આપણે આ રીતે ભણશું અને કંઈ પણ તમને ક્વેરી રહે તો પછી જ્યારે ખુલતા વેકેશનમાં તમે પરેશ સરને, ટાક સરને પૂછજો કે જે કંઈ એમાં કંઈ પ્રશ્ન ન સમજણો હોય તો એ તમને સમજાવી શકે. બાકી ખરેખર મજા જ આવશે, બરાબર. વ્યવસ્થિત છે એ તમારે આ પ્રશ્ન છે તમને આપશું એ પ્રમાણે તમારે લખી લેવાનો છે. પછી એને લગતા MCQ, VSQ
અને ટૂંકા પ્રશ્નો કે મુદ્દાસર પ્રશ્નો છે એ પણ આપણે વ્યવસ્થિત લખશું. ચોપડો વ્યવસ્થિત અત્યારથી જ કાયદેસર બનાવવાનું ચાલુ કરી દેવાનું છે. ઓકે, હવે આજનો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. કેવી મજા આવી ખાસ, તો બધા તમારો અભિપ્રાય છે મને ખાસ લેક્ચર પૂરો થાય પછી મને આપજો, તો મને ખ્યાલ રહે કે મારે એ બીએમાં કેટલા ઉત્સાહથી કામ કરવું. તો આજે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.